नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना भविष्यलक्षी कार्यक्रम काल नो दिवस के उमा आप सबनु स्वागत छे ने हुं छुं आपनी सहयात्री बंसरीशा। दर्शक मित्रों, एवा घणा बधा माध्यमो छे जेनाथी तमने सवार सवार मां दैनिक राशिफळ तो जाणवा मळतुं ज हशे, परंतु हा सवार सवार मां कामनी भागदौड़नी वच्चे तमे कदाच ते जाणवानुं भूली पण जता हशो, ने एटले ज अमे लईने आवीए छीए कि एवो कार्यक्रम जेमां आवतीकालनुं राशिफळ तमने आजे संध्याकाळथी जाणवा मळी जशे। तो चालो ए माटे शुरू करीए आपणो कार्यक्रम काल नो दिवस केवो। તો દર્શક મિત્રો, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો છે એમાં આપણે વાત કરીશું આવતીકાલના રાશિફળની, આ સાથે જેનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તેમનું આવનારું વર્ષ કેવું જશે તે પણ જણાવીશું, અને આ સાથે જો આપ દર્શકોને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ ફોન કરીને તમારી સમસ્યા અમને જણાવી શકો છો, શાસ્ત્રીજી તેનું સમાધાન લાવી આપશે। તો એ માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અમિતભાઈ ત્રિવેદી। અમિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। અમિતભાઈ, આવતીકાલે છે 24 તારીખ અને ગુરુવારનો દિવસ, સૌથી પહેલા આપણે તેના પંચાંગની વાત કરીએ। સૌ દર્શક મિત્રોને મારો જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આવતીકાલે 24 સપ્ટેમ્બર 2020 અને ગુરુવારનો દિવસ છે। તિથિની વાત કરીએ તો અધિક આસો સુદ આઠમ આ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે દર્શક મિત્રો, એ વાત પણ આપણે સૌએ સતત યાદ રાખવી પડશે। સાથે સાથે ચંદ્ર મહારાજ ધનરાશિમાં ભ્રમણ કરશે, ધનરાશિના મૂળાક્ષરો આવશે ભ ધ ફ ઢ, ચંદ્રનું નક્ષત્ર મૂળ નક્ષત્ર રહેશે યોગ સૌભાગ્ય અને કરણ વિષ્ટિ। જી શાસ્ત્રીજી, હવે વાત કરીએ આવતીકાલના દિન વિશેષની। દર્શક મિત્રો, આવતીકાલનું શુભ ચોઘડિયું નોંધી લેશો। આવતીકાલે સવારે 6:30 એટલે કે 6:30 થી 8:01 સુધીનું આ શુભ ચોઘડિયું છે। સાથે સાથે ભદ્રા સવારે 7:27 પૂર્ણ થાય છે। હવે હું આ ભદ્રા જ્યારે કહું ત્યારે આપને પ્રશ્ન થતો હશે કે આ ભદ્રા શું છે। ભદ્રા જે છે એ શનિની બેન છે। હવે ભદ્રાના અનુસંધાનમાં કેવા કાર્યો થાય ને કેવા કાર્યો ન થાય, જ્યારે ભદ્રા હોય ત્યારે અશુભ કાર્યો થાય ને શુભ કાર્યો ન થાય, પણ શુભ કાર્યો ક્યારે થાય, તો ભદ્રાની જ્યારે છેલ્લી 3 ઘડી હોય એટલે કે 1 ઘડી એટલે કે 72 મિનિટ છેલ્લી 3 ઘડી હોય ત્યારે ભદ્રાની અંદર શુભ કાર્યો કરવા અત્યંત લાભકારી રહે છે। સાથે સાથે આવતીકાલે રવિ યોગનો પ્રારંભ છે 6:11 થી। જી શાસ્ત્રીજી, આમ તો ગ્રહો ઘણા બધા હોય છે અને ગ્રહોની આમ જોઈએ તો જેમ કે શનિ તો એને આમ રૌદ્ર માનવામાં આવતું હોય છે, શુક્ર તો એ ફાયદાકારક હોય છે, તો જે જે ગ્રહોને શુભ ગણાય છે એની પણ કોઈ સાઈડ ઇફેક્ટ મતલબ એ ખરાબ પરિણામો આવી શકે ખરા? જો શાસ્ત્રની અંદર વાત કરી છે કે એક સજ્જન વ્યક્તિ પણ જો દુર્જનના સંગમાં આવી જાય તો પછી એનું સજ્જનનું તત્વ જે છે એ નાશ પામતું હોય છે અથવા ક્રમશઃ ઘસાઈ જતું હોય છે। હવે અહીંયા આ વાત પણ અહીંયા એટલી જ લાગુ પડે છે, ગુરુ જેવો જે શુભગ્રહ છે, આ ગુરુ જે શુભગ્રહ કહેવાય છે એ કુંડળીની અંદર 60% બળ ગુરુનું જોવામાં આવતું હોય છે, કારણ કે ગુરુ જે છે એ મોટા મોટા 5 ભાવનો એ પોતે કારકત્વ કરે છે। હવે આ ગુરુ જ્યારે રાહુ જ્યારે યુતિમાં હોય છે અથવા ગુરુ અને રાહુની જે પ્રતિયુતિ હોય છે ત્યારે ગુરુ મહારાજ એ દૂષિત થાય છે, કારણ કે કુસંગનો સંગ લાગે છે। જ્યારે ગુરુ અને રાહુની પ્રતિયુતિ હોય છે ત્યારે શું થાય છે, વ્યક્તિ અવળે માર્ગે દોરાય છે, વ્યક્તિ પોતાના જે શિક્ષકગણ છે તેમનું અપમાન કરતો હોય છે, વ્યક્તિ ક્યારેય કોઈની પણ સાચી સલાહ માનતો નથી અને સાચા માર્ગે ચાલતો નથી, એ હંમેશા અવળા માર્ગે ચાલે છે અને જીવનની અંદર સંઘર્ષને નોતરે છે, અને ક્યારેક તો ગુરુ અને રાહુની જ્યારે યુતિ હે ત્યારે વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં પણ આવી જતો હોય છે, એટલે કે ગુનાખોરી તરફ પણ વળતો હોય છે। એટલે ગુરુ અને રાહુ જે ઋષિમુનિઓ આને ચાંડાળ યોગનું નામ આપતા ગયા છે, પણ હવે જ્યારે આ પ્રકારે શોધ અને સંશોધન આગળ વધ્યું છે ત્યારે આ ચાંડાળ યોગ શબ્દ એવો અમે વાપરતા નથી, પણ તેમ છતાંય ગુરુ અને રાહુ જે છે એ વ્યક્તિને ભ્રમિત કરવા માટે પૂરતું ખૂબ જ બળ ધરાવતું હોય છે। માટે જેની જન્મકુંડળીમાં ગુરુ અને રાહુની યુતિ હોય તેમણે અવશ્ય વિદ્વાનોનો સત્કાર કરવો જોઈએ, ગુરુની પૂજા ઉપાસના કરવી જોઈએ અને શિવજીની ઉપાસના કરવી જોઈએ। જી શાસ્ત્રીજી, હવે આવતીકાલના રાશિફળની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ મેષ વૃષભ ને મિથુન, આ 3 રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? સૌપ્રથમ મેષ રાશિના જાતકોની આપણે વાત કરીએ। મેષ રાશિના જાતકોને આવતીકાલે ઘર સંબંધી કાર્યો રહેશે, તેમના મનમાં આવતીકાલે વિશેષ આનંદ પણ વર્તાશે, ધર્મ પ્રત્યે એમની આસ્થા વધશે અને અચાનક કોઈ એમને આવતીકાલે પ્રાપ્તિ થાય તેવું પણ દર્શાવે છે।
વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે તેમને શુભ કાર્યો થઈ શકે એમ છે. જીવન સાથીની સાથે આવતીકાલે વિશેષ નિકટતા રહેશે. જો જીવન સાથી પોતાનાથી દૂર હોય તો તેની તેમને આવતીકાલે વિશેષ યાદ પણ સતાવશે. વાદ વિવાદ થઈ શકે એમ છે, માટે સાવધાન રહેવું અને આવતીકાલે ત્યાગની ભાવના મનની અંદર વિશેષ જાગે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે તેમના મનમાં તર્ક વધારે થશે, તર્ક શક્તિ પ્રબળ પણ બનશે. વેપારમાં ધન સંબંધે વિશેષ ચર્ચા થશે. થોડી નાણાં ખેંચ પણ આવતીકાલે તેમને વર્તાઈ શકે એમ છે, પણ બપોર પછી તેમની રાશિમાં ધનલાભ દેખાય છે. જી શાસ્ત્રીજી, આગળની ત્રણ રાશિ લઈએ તો કર્ક, સિંહ અને કન્યા ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? જી કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો તેમના આવકમાં આવતીકાલે ઉમેરો થઈ શકે એમ છે. શત્રુઓ પર વિજય મળવાની તેમને શક્યતાઓ પણ છે. આરોગ્યના અનુસંધાનમાં તેમણે સાવધાન રહેવું પડશે અને માતા સાથે આવતીકાલે વાદ વિવાદથી બચવું. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આકસ્મિક સમાચાર આવતીકાલે પ્રાપ્ત થાય, તમે કલ્પના પણ ન કરી હોય તે સમાચાર આવતીકાલે તમને પ્રાપ્ત થાય. સંતાન સંબંધી વ્યસ્તતા આવતીકાલે આપની વિશેષ વધી શકે એમ છે. પ્રવાસની અંદર તકરાર પણ થઈ શકે એમ છે, માટે સાવધાન. પણ સાથે સાથે જો આજે આવતીકાલે સંયમ રાખશો તો તમે બધી મુશ્કેલીથી બચી શકશો. કન્યા રાશિની જાતક આપણે વાત કરીએ તો આવતીકાલે કન્યા રાશિના જાતકોને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે એમ છે. આવતીકાલે તેમને લાભની માત્રા વધુ પ્રબળ દેખાય છે. જીવનસાથી સાથે આવતીકાલે જીવનના પ્રગતિની અનુસંધાનમાં ચર્ચા પણ થશે, સંવાદિતા વધશે અને ખર્ચમાં વૃદ્ધિ થવાથી દ્વિધા પણ મનમાં વિશેષ થશે. જી શાસ્ત્રીજી, કોલર જોડાય છે આપણી સાથે. હેલો, હા હું ભાનુબેન બોલું છું. જી ભાનુબેન, મારા બાબા માટે પ્રશ્ન છે, એનું નામ છે કેવલ. જી, અને એની જન્મ તારીખ 10/4/92. સમય અને સ્થળ? સમય રાત્રે 8:15 ની વચ્ચે અને જન્મ સ્થળ વાંકાનેર. અને એનો પ્રશ્ન એ છે કે એને સગાઈ નથી થતી ને, અને એને ક્યારે થશે એની સગાઈ અને મેરેજ? એમની સગાઈ નથી થતી એટલે કે લગ્ન અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. આ જે જન્મકુંડળી બની છે તૈયાર, અહીંયા વાત થાય છે બુધની મહાદશા. બુધની મહાદશા આ જન્મકુંડળીમાં ખૂબ જ સારી રીતે ગોઠવેલી છે. સાથે સાથે આ બુધ મહારાજ જે છે એ બુધ મહારાજ પોતે અત્યારે એમની જન્મકુંડળીની અંદર મીન રાશિમાં ગોઠવાયેલા છે, એટલે કે પોતે નીચત્વ ધરાવે છે. સાથે સાથે એ સૂર્ય અને શુક્રની સાથે યુતિ પણ ધરાવે છે. લગ્ન નથી થતા તેના અનુસંધાનમાં પંચમ સ્થાનનો સ્વામી, એ પોતે પાંચમા સ્થાનમાં છે. અને ગુરુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે અને એ પછી બીજી વખત રાશિ પરિવર્તન કરશે ત્યારે તેમની જન્મકુંડળીની અંદર લગ્નના યોગ ખૂબ જ સારી પેઠે નિર્માણ પામે છે. અત્યારના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો 11 નવેમ્બર સુધી જો લગ્નના અનુસંધાનમાં કોઈ પ્રગતિ જણાય તો સારી વાત છે, નહીંતર પછી 1 વર્ષ સુધી રાહ જોવી પડે. પણ આ લગ્ન સારી રીતે સંપન્ન થાય, ઝડપથી થાય અને મનવાંછિત કન્યા પ્રાપ્ત થાય તેના માટે શું ઉપાય કરવો જોઈએ? આ જે આપનો સુપુત્ર છે એ સુપુત્રએ નિત્ય પ્રત્યે ઓમ ભૌમ ભૌમાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી જોઈએ. જી શાસ્ત્રીજી, અને કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, હા નરેન્દ્રભાઈ. જી નરેન્દ્રભાઈ, આપના જન્મની વિગતો જણાવશો. અચ્છા, મારા બાબાની જન્મ તારીખ 12/11/91 છે. જી, અને એના જન્મ સ્થળ અમદાવાદ છે. સમય છે રાત્રે 8:30 નો. આપનો પ્રશ્ન? લગ્ન માટેનો પૂછવાનું હતું અને ધંધાના યોગ છે કે નહીં. લગ્નના અનુસંધાનમાં પણ પૂછવું છે અને ધંધાના યોગ પણ છે. હવે નોકરી કરે છે કે અત્યારે વેપાર કરે છે? ના, અત્યારે નોકરી કરે છે. અને વેપાર કરવો છે? હા, વેપાર કરવો છે. હવે વેપારના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે તો અત્યારે જે કોઈ પ્રકારની જન્મકુંડળી છે તેમાં વેપારના અનુસંધાનમાં વિશેષ બળ પણ મળતું જણાય છે. તો વેપાર એ સારી રીતે કરી પણ શકે છે. રાહુની મહાદશા ચાલે છે અને આ રાહુ મહારાજ જે છે એ 7મા સ્થાનમાં નીચના ગોઠવાયેલા છે, એટલે કે રાહુ મહારાજે પોતાનું બળ ગુમાવ્યું છે. અત્યારના અનુસંધાનમાં વાત કરીએ તો રાહુ મહારાજે પોતે 12મા સ્થાનમાં આવેલા છે, એટલે શિવજીની ઉપાસના અવશ્ય એમણે કરવી પડશે. બેમુખી રુદ્રાક્ષ જે છે જો શક્ય હોય તો કોઈ જ્યોતિષી પાસેથી સિદ્ધ કરાવેલો પોતે રુદ્રાક્ષ ગળામાં ધારણ કરે. અને લગ્નના અનુસંધાનમાં પણ આપે પ્રશ્ન પૂછ્યો છે તો લગ્નના અનુસંધાનમાં હજુ લગભગ 1.5 વર્ષ જેટલી રાહ જોવી પડે. પણ તમારે શું ઉપાય કરવો હું આપને એ પણ જણાવું. આપણે ગુરુ મહારાજની ઉપાસના કરવી અત્યંત આવશ્યક છે. પીપળે પાણી રેડવું અને સાથે સાથે તમારે જો શક્ય હોય તો કેળના પાનમાં દર ગુરુવારે ભોજન કરવું અને ભોજનની અંદર પીળી ચણાની દાળ અવશ્ય લેવી. જી, અને એક કોલર જોડાય છે આપણી સાથે. હેલો, હેલો
હેલો જી, આપનું નામ અને જન્મની વિગતો જણાવશો? મારું નામ છે, મારે મારા દીકરા માટે પૂછવું છે, નિશાંત નામ છે એમનું. જી. 4/9/92 સવારના 8:35 અને ગાંધીનગર. જી, આપનો પ્રશ્ન? એમના લગ્ન વિશે પૂછો. લગ્નના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે લગ્ન ક્યારે થશે, તો આ જે જન્મકુંડળી છે તેમાં શુક્રની મહાદશા ચાલે છે. આ શુક્ર મહારાજ એ પોતે શુભ ગ્રહ છે, ભાગ્ય સ્થાનનો સ્વામી છે અને દેહ સ્થાનમાં ગોઠવાયેલો છે. એટલે આ એક ખૂબ જ સારી પરિસ્થિતિ કહી શકાય. તમારો જે દીકરો છે એ દીકરાને ખૂબ જ સારી પરિસ્થિતિનું નિર્માણ થશે અને આ જન્મકુંડળી જે પ્રકારે છે સુખ વૈભવ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. પણ 11 નવેમ્બર પછી લગ્નના અનુસંધાનમાં ખૂબ જ સારી પ્રગતિ થતી જણાય છે. મારી એક સલાહ એ પણ છે કે કુળદેવીની ઉપાસના અવશ્ય કરતા રહે અને નિત્ય પ્રત્યે કુળદેવીના નામનો દીવો પણ એ પોતે પ્રગટાવે. જો આપણા કુળદેવીનું સ્થાનક જે છે એ કોઈ નજીકમાં હોય તો દર મંગળવારે કુળદેવીના સ્થાનક પર દર્શન કરવા માટે અવશ્ય જાય. જી, તો દર્શક મિત્રો, આ આગળની 6 રાશિ પર પણ ચર્ચા કરીશું અને હા, સાથે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું જશે તે પણ જણાવીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં સ્વાગત છે. આગામી 3 રાશિ તરફ આગળ વધીએ. શાસ્ત્રીજી, તુલા વૃશ્ચિકને ધન, 3 રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? જી દર્શક મિત્રો, તુલા રાશિના જાતકમાં આપણે જણાવીએ, આવતીકાલે જે છે તુલા રાશિના જાતકોને આરોગ્યના અનુસંધાનમાં વિશેષ સાવધાની રાખવાની છે. ચામડીની બીમારીથી તેમણે સાવધાની રાખવી પડશે. આવતીકાલે તેમણે ખોટું સ્ટ્રેસ ન લેવું, એટલે કે માનસિક તણાવથી પોતે દૂર રહેવું અને સવારે થોડુંક ધ્યાન અવશ્ય કરવું. વૃશ્ચિક રાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવતીકાલે તેમને ધનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. થોડી મોટી રકમ પણ મળી શકે એવું પણ અહીંયા દર્શાવે છે. મિત્રો સાથે આવતીકાલે મતભેદ રહી શકે, માટે થોડું સાવધાન રહેવું અને નાની વાતમાં ખોટું મોટું મનદુખ ન થઈ જાય તે બાબતે પણ વિશેષ સાવધાની રાખવી. ધનરાશિના જાતકોની આપણે વાત કરીએ તો ઘરના પ્રશ્નો તેમને સામે આવે, સાથે સાથે તેમને આવક પણ પ્રાપ્ત થઈ શકશે અને સંતાનની સફળતા આવતીકાલે તેમને દેખાય છે, એટલે સંતાનના અનુસંધાનમાં તેમને વિશેષ પ્રગતિ મળતી જણાય છે. વેપારની અંદર પણ તેમને લાભ થઈ શકે એમ છે. મકર રાશિના જાતકોમાં આપણે જણાવીએ, જીવનસાથીને આવતીકાલે શુભ પ્રવાસ થાય, શુભ કાર્યમાં તેમનો ખર્ચ પણ થાય, લાભની પ્રાપ્તિ આવતીકાલે તેમને દેખાય છે. સાથે સાથે જન્મકુંડળીની અંદર ભાગ્યનું બળ મળતું પણ જણાય છે. પણ મનની અંદર વિશેષ ગૂંચવાડા ઊભા રહેશે અને તે ધીમે ધીમે શાંત પણ થશે, માટે સંયમ રાખવો. જી શાસ્ત્રીજી, આગળની રાશિ લઈએ, કુંભ અને મીન, આ બે રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? કુંભ રાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવતીકાલે તેમને કમિશનની આવક થઈ શકે એમ છે. સિઝનલ વેચાણની અંદર તેમને વેપાર થાય, એટલે કે જે જાતકો સિઝનલ વેપાર કરતા હોય, કે ફટાકડાની સિઝનમાં ફટાકડા, ચોમાસાની સિઝનમાં છત્રી, આ જે સિઝનલ વેપાર છે તેમાં તેમને આવક થઈ શકે એમ છે. આવતીકાલે એક બાબતનું ધ્યાન રાખજો, સંબંધોમાં તમે સ્વાર્થની ભેળવણી ન કરતા, જો આ સ્વાર્થથી તમે દૂર રહેશો તો આવતીકાલે પ્રગતિ થઈ શકે એમ છે અને મોસાળ સંબંધી આવતીકાલે વિશેષ લાભ થઈ શકે એમ છે. અંતિમ રાશિ મીન રાશિના જાતકોમાં આપણે વાત કરીએ તો કાર્યમાં તમને ધારી સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. જૂના પ્રશ્નો આવતીકાલે ઉકેલ પણ મળી શકે એમ છે. સાસરી પક્ષથી આવતીકાલે તમને લાભ થઈ શકે એમ છે અને પ્રેમ સંબંધો જે છે એ આવતીકાલે તમારા મજબૂત થાય. સાથે સાથે એ પણ જણાવી દઉં કે બધી રાશિ છે, બધી રાશિએ આવતીકાલે શું ઉપાય કરવો કે જેથી અનિષ્ટ તત્વોની નાબૂદી કરી શકાય, સિદ્ધિ લક્ષ્મી સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. જી શાસ્ત્રીજી, અને એક કોલર જોડાયેલ છે, અમૃતભાઈ આપણી સાથે. હેલો. જી અમૃતભાઈ. હા બેન, નવસારી થી બોલું છું. મારું રાશિ છે નથી, એ ટાઈમે કઈ એવું નથી કે તારીખ કે સમય નથી, બરાબર છે. નામ ની એ રાશિ ની અસર નામ થી કેટલી પડતું થાય? મારી મેષ અમૃત એટલે મેષી રાશિ આવી. એટલે તમારું કેવું એ રીતને છે ભાઈ કે તમને તમારી રાશિ ખબર નથી? હા, અને તમે એમ કહો છો કે હવે જે રાશિથી તમારું નામ પડ્યું છે, બરોબર, તો એ રાશિનો પ્રભાવ પડે કે બીજી કોઈ રાશિનો પ્રભાવ પડે? હવે અત્યારે એક વાત ચોક્કસ છે કે જો સવારે તમને જે બૂમ પાડે અને તમને બૂમ પાડે ને તમે જે નામથી ઉઠો એ તમારી રાશિનો પ્રભાવ તમારી ઉપર રહેશે. તમને જો તમારી રાશિ ખબર જ ન હોય તો આ સિદ્ધાંત લાગુ પડે છે.
પણ જો રાશિ ખબર હોય અને તેમ છતાંય બીજી કોઈ રાશિ ઉપર નામ પડ્યું હોય તો ચોક્કસ તમારી જે મૂળ રાશિ હોય એનો જ પ્રભાવ રહે. પણ તમારા અનુસંધાનમાં આપણે બિલકુલ સ્પષ્ટ વાત કરીએ કે તમને સવારે ઉઠાડવા માટે જે નામથી બૂમ પાડવામાં આવે એ નામ જ તમારે ભોગવવાનું રહે. જી, અને કોલર જોડાય છે આપણી સાથે. હેલો, હેલો, અનિલભાઈ. જી અનિલભાઈ, હા, સન માટે વાત કરી છે બેન. જી જણાવો. સન નું નામ છે ભાવિક. જી, 10/10/1994 જન્મ તારીખ, સમય અને સ્થળ. ને જન્મ સમય છે 2:35 અમદાવાદ. બપોરે કે સવારે? લગ્નયુગ માટે બપોરે 2:35. જી, લગ્નના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે આપના સંતાન માટે, આપે આપેલી વિગતો પ્રમાણે જે અહીંયા જન્મકુંડળી તૈયાર થઈ છે એ મકર રાશિ, મકર લગ્નની જન્મકુંડળી છે. લગ્નેશ પોતે બીજા સ્થાનમાં છે અને સાથે સાથે અત્યારે જન્મકુંડળીની અંદર સૂર્યની મહાદશા ચાલે છે. આ સૂર્ય મહારાજ એ પોતે ભાગ્યસ્થાનમાં ગોઠવાયેલા છે. તમે લગ્નના અનુસંધાનમાં જે વાત કરી છે તો હવે જેટલો સમય તમે રાહ જોઈ એ સમય એટલો જોવાની નથી. પૂરેપૂરી શક્યતા છે કે થોડાક જ દિવસોમાં તમને લગ્નના અનુસંધાનમાં માંગા આવવા લાગે અને લગભગ 1-1.5 વર્ષની અંદર આ જે તમારો સંકલ્પ છે એ સિદ્ધ થતો જણાય છે. પણ તમારે શું ઉપાય કરવા? તમારે ચંદ્રનો ઉપાય અવશ્ય કરવો, એટલે કે ખિસ્સામાં તમારા દીકરાએ ચાંદીનો એક લક્ષ્મીજીનો સિક્કો અવશ્ય રાખવો અને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રની માળા અવશ્ય કરવી. જી, અને એક કોલર છે આપણી સાથે. હલો, હલો, જી, હલો, જી 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 જણાવો. હા, ઉનડીથી બોલું છું. જી, હલો, મારા દીકરા માટે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 29/4/87, સવારે 10:10 ટાઈમ અને થર્ડ અંકલેશ્વર. એના લગ્ન માટે પૂછ્યું છે. વાત અમારે આવે છે સુધી નક્કી થાય છે પણ પછી પાછું ના થઈ જાય છે. એક વાર નક્કી કર્યું, 3-4 મહિના વાત રહી, પછી પાછું ના પાડ્યું. જી, શું પ્રશ્ન બન્યો તો બેન? પરિસ્થિતિ ની વાત કહી, જે કારણ આપ્યું એ કારણ ની સાથે સાથે મેં ગ્રહો નો અહિયાં બળ પણ ચકાસ્યું. એટલે જે કઈ પ્રકારે ગ્રહો નું બળ અહીંયા નિર્માણ થાય છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે જે પ્રકારે સપ્તમ રાશિ એટલે કે પત્નીના સ્થાનનો સ્વામી જે છે એ રાહુ સાથે ગોઠવાયેલો છે અને તેના અનુસંધાનમાં આ પ્રકારની પરિસ્થિતિ રચાય છે. એટલે તમારા દીકરાએ નિત્ય પ્રત્યેક ગુરુ મહારાજની ઉપાસના કરવી પડશે. ઓમ બ્રુમ બૃહસ્પતે નમઃ આ મંત્રનો જાપ કરવો અને સવારના તમારા દીકરાએ 1 કપ દૂધ અને 1 કેળું નાસ્તામાં અવશ્ય લેવું. સાથે સાથે સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં 1 ચપટી હળદર પણ નાખી દેવી. આટલો ઉપાય કરવાથી તમારા દીકરાને લગ્નના અનુસંધાનમાં પ્રગતિ થશે અને જે કોઈ પણ મલિન જે અહીંયા બળ છે એ નાબૂદ થશે. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હલો, હલો, હા, કપિલાબેન બોલું. જી કપિલાબેન, જણાવો. હા, 30/6/1994 મારા સન માટે પૂછવું છે. લવ મેરેજ કરશે કે અરેન્જ મેરેજ? સમય કેવા થશે એના? જન્મનો સમય? જન્મનો સમય 9-10 ની વચ્ચે રાત્રે. 9-10 ની વચ્ચે રાત્રે. અને સ્થળ? સ્થળ મહેસાણા, કડી. એટલે તમારો દીકરો લવ મેરેજ કરશે કે અરેન્જ મેરેજ કરશે તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન જે છે, તો અહીંયા લવ મેરેજના બળ મને વિશેષ દેખાય છે. પણ સાથે સાથે એક બાબતનું ધ્યાન પણ રાખવું, તમારા દીકરાને પણ હું સલાહ આપવા માંગુ છું. કારણ કે જે કોઈ પ્રકારે અહીંયા કુંડળીમાં ગ્રહો રચાયેલા છે, તમારા દીકરાએ જે કોઈ પાત્ર એ પોતાની પસંદગીથી નક્કી કરે એ પાત્રના અનુસંધાનમાં પોતાના માતા પિતા સાથે અવશ્ય ચર્ચા કરવી અને મનધાર્યું કાર્ય કરવું નહીં. જી, શાસ્ત્રીજી, જેનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તો એમના માટે આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવીએ. જેમનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે તેમને આપણે આવનારું વર્ષ કેવું રહેશે તે બાબતની જાણકારી આપીએ. પણ સૌ પહેલા આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવીએ કે જેમનો જન્મદિવસ આવતીકાલે આવવાનો છે. હવે વાત કરીએ કે જે આવનારું વર્ષ છે તેમાં આર્થિક દ્રષ્ટિએ તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. આર્થિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ મને અહીંયા ઉત્તમ દેખાય છે. કારણ કે ધનસ્થાનનો માલિક એ પોતે લાભ સ્થાનમાં ગોઠવાયેલો છે. ધન અને સમૃદ્ધિ આપને વિશેષ પ્રાપ્ત થશે.
સાથે સાથે એ પણ જણાવીએ કે આવનારું જે વર્ષ છે એ આરોગ્યના અનુસંધાનમાં કેવું રહેશે, આવનારું જે તમારું વર્ષ છે એ આરોગ્યના અનુસંધાનમાં પણ ઉત્તમ રહેશે. લગ્નમાં સૂર્ય છે, એક બાબતનું ધ્યાન રાખવું કે માથામાંથી વાળ વિશેષ ખરી શકે એમ છે, એટલે એ બાબતે વિશેષ તકેદારી રહેજો. સાથે સાથે માથું દુખવાનો થોડો વ્યાધિ પણ થઈ શકે છે, માટે એની પણ થોડી સાવધાની રાખવી પડશે. અન્યથા કોઈ બહુ વિશેષ ગંભીર બાબત જણાતી નથી, પણ તેમ છતાંય તમે આરોગ્યના અનુસંધાનમાં વિશેષ તકેદારી રાખશો એવું પણ મને અહીંયા દર્શાવે છે. હવે એ વાત કરીએ કે આવનારું જે વર્ષ છે એ તમારું કૌટુંબિક દ્રષ્ટિએ કેવું રહેશે. આવનારું જે વર્ષ છે એ કૌટુંબિક દ્રષ્ટિએ પણ તમારું ઉત્તમ રહેશે. વાણી તમારી ખૂબ જ સુંદર મજાની રહેશે, લાભકારી રહેશે, અને તમારા બોલવાથી તમે જો વેપાર કરતા હશો તો તમારા બોલવાથી તમારો વેપાર વિશેષ વધશે. એટલે કુલ મળીને તમારું જે આવનારું વર્ષ છે એ સર્વ પ્રકારે સુંદર દેખાય છે. જી શાસ્ત્રી, હવે આવતીકાલના જીવન સંદેશની વાત કરીએ, શું રહેશે કાલનો જીવન સંદેશ? દર્શક મિત્રો, જીવન સંદેશના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો અત્યારે જે કોઈ પણ પ્રશ્નો બને છે મારે એના અનુસંધાનમાં જ વાત કરવી છે કે ગુરુ અને રાહુ મેં વાત કરી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરમાં પોતાનું માનતો નથી ત્યારે અવશ્ય પોતાની જન્મકુંડળી એક વાર ચોક્કસ ચેક કરાવી લેવી જોઈએ. એટલા માટે કે જો કોઈ પ્રકારનો દુષ્પ્રભાવ હોય તો એ નાબૂદ થઈ જાય. પણ અત્યારે દરેક વસ્તુમાં આપણે વહેમિલા થઈ ગયા છીએ કે ડૉક્ટર પાસે જઈશું તો મનમાં વહેમ આવે, શિક્ષક પાસે જઈશું તો મનમાં વહેમ આવે, જ્યોતિષી પાસે જઈશું તો મનમાં વહેમ આવે. હવે વાત એટલી જ નક્કી કરવાની છે કે આપણે આપણા વિવેકનું સ્તર, આપણે આપણી બુદ્ધિનું સ્તર વિશેષ અને વિશેષ મોટું કરવાનું છે. બાકી આ જગતમાં વિશ્વાસ તો કરવો પડશે. જી શાસ્ત્રીજી, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં મારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, જો તમારા જીવનમાં આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તમે ઈચ્છતા હો કે શાસ્ત્રીજી તેનું સમાધાન લાવી આપે તો તમે તેમનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. એ માટે એમનો નંબર નોંધી લેશો. તો કાલનો દિવસ કેવો કાર્યક્રમ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આજે સમય અત્યારે મારો સમય છે તમારાથી વિદાય લેવાનો. મને રજા આપશો. નમસ્કાર.